गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप लेखन कौशल अंदर अर्थ विस्तार से एनी माहिती जोईशू। अर्थ विस्तार के जेने बीजा विचार विस्तार नामे पण ओळखी शकाय, एटले विचार एटले के काव्य के कोई पंक्ति होय ए लीधेली होय तेनो आपणे विस्तार थी एमां शुं कहेवा मांगे छे एनी माहिती छे आपणे दर्शाववानी होय छे। अर्थ विस्तार एटले के कोईपण एक काव्य पंक्ति एनो अर्थ समझीने एने विस्तारपूर्वक विस्तृत रीते समझावानी पद्धति। कोई पंक्ति के गद्य उक्तिना विचार ने अर्थ के मर्म ने खोलीने विस्तारीने वर्णवते अर्थ विस्तार अथवा विचार विस्तार। साहित्य में मुक्तक, मुक्तक एटले के जे संस्कृत साहित्य में आपणे सुभाषित होय छे तेवी रीते मुक्तक होय, जे एक वाक्यना होय अने आपणे जेमां कंई विचार रजू थयो होय, सुभाषित वगैरे उत्तम जीवन सत्य वर्णायेलू होय छे। ज्यारे अर्थ विस्तार करवामां आवे त्यारे मर्मरूप रहेला विचारना अर्थ खोलवामां आवे छे, तेमना अन्य दृष्टांत पंक्तिओ वगैरे मददरूप थाय छे। तमे पहला पण अर्थ विस्तार कर्यो छे एटले तमारे पहलाना अगाउमां धोरण 8માં तमे क्यांक विचार विस्तार के अर्थ विस्तार करेलो हशे। तमने ख्याल छे के अर्थ विस्तार करवा माटे सौथी पहेलू पगथियुं छे ते पंक्तिना शब्दोने समझवा। हवे कोई पण जे पंक्ति छे एना शब्दो छे ए समझवा खास जरूरी होय छे। मानो के हूँ एक पंक्ति कहूँ तमने, सफलता जिंदगीनी हस्तरेखामां नथी होती, ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી, તો પહેલાં એના શબ્દો તમારે સમજવા જોઈએ। તો સફળતા એટલે શું, નિષ્ફળતા એટલે શું, જિંદગી હસ્તરેખા હાથની રેખાઓમાં હોતી નથી, ચણાયેલી ઇમારત તેના નકશામાં હોતી નથી। જ્યારે પ્લાન આપવાની વાત હોય ત્યારે ઇમારત એની ઉપર આપણે ચણીને આપતા નથી। એવી જ રીતે અહીંયા જે વાત કરેલી છે એ સફળતાની કરેલી છે, તો સફળતા છે હાથ નથી, એને પણ સફળતા મળે છે। એટલે કે હાથમાં જો રેખા ન હોય, મારામાં ભાગ્યની રેખા ન હોય તો હું ભાગ્યવાન નથી એવું હું માની શકું નહીં। એટલે સફળતા મેળવવા માટે આપણે અથાગ પ્રયત્ન કરવો પડે, એટલે એના માટે પહેલાં આપણે શબ્દો સમજવા જોઈએ। કારણ કે પંક્તિ જ ન સમજાય તો આપણે સતત વાંચન છે એ કરી શકવું નથી ઉપયોગી થતું, કેમ કે આપણે સતત વાંચન કરીએ ને પછી જ આપણને પંક્તિ છે એ સમજાય છે। અર્થ વિસ્તાર કરવા માટે ધ્યાનમાં રાખેલા મુદ્દાઓની ચર્ચા, અપાયેલી પંક્તિને ધ્યાનપૂર્વક વાંચો, કોઈ પણ પંક્તિને 2-3 વાર વાંચવી જોઈએ, તેના બધા શબ્દોનો અર્થ સમજો, એટલે કે તેના જે શબ્દો છે એનો અર્થ તમારે સમજવો જોઈએ। શક્ય છે કે એકાદ શબ્દ ન સમજાય, પણ જો એને અવગણીને ચાલો અને એ શબ્દ જ પંક્તિને ખોલવાની ચાવી હોય તો મર્મ નહીં પકડાય। માનો કે તમને એવું થતું હોય કે એક શબ્દ નથી સમજાતો તો આપણે એને નથી લખવો, પણ ના એવું ચાલે નહીં, કારણ કે એ જ શબ્દ છે એ હાર્દરૂપ હોય, મહત્ત્વનો હોય, અને એ જ શબ્દ જો આપણે છોડી દઈએ તો આખા વિચાર વિસ્તાર કે અર્થ વિસ્તારમાં શું કહેવા માગે છે એ આપણે સમજી શકીએ નહીં। આ સંજોગોમાં પંક્તિમાં રહેલા સંદર્ભને ઉકેલવાની કોશિશ કરો, એટલે કે જો કેવી રીતે, તો આમાં શું કહેવા માગે છે કે આનો બીજો સમાનાર્થી શબ્દ કયો બની શકે એ ખાસ કરીને આપણે તેને સમજવો જોઈએ। ત્યાર પછીનો મુદ્દો છે, પંક્તિના વિચારને સમજ્યા બાદ એ અર્થને ખોલવામાં મદદરૂપ થાય તેવા દૃષ્ટાંતો, પ્રસંગો, વિચારો, અન્ય પંક્તિઓ યાદ કરો। હવે પંક્તિ તમારે સમજવાની હોય ત્યારે તમારે એના અર્થરૂપ એના જેવા બીજા બધા ઉદાહરણો છે એ તમે લઈ શકો છો, કે કોઈ વિચાર લઈ શકો છો, કોઈ પ્રસંગ લઈ શકો છો, કોઈ પંક્તિ લઈ શકો છો।
એટલે કે તમે એની સાથે કાંઈ પણ વસ્તુ છે જે સંલગ્નતા ધરાવે એ લઈ શકો છો. પંક્તિના મૂળ અર્થ નજીક હોય તેવી અને મર્મને ઉપયોગી નીવડે તેવી વિગતોનો ઉપયોગ કરીને વિચાર વિસ્તાર કરો. એટલે કે જ્યારે તમે બીજું લેતા હોય ત્યારે બીજા વાક્ય લેતા હોય ત્યારે મર્મ છે ઉપયોગી થાય અને વિગતો છે વિચાર વિસ્તારને અનુરૂપ હોય એ ખાસ તમારે જોવાની રહેશે. અન્ય દૃષ્ટાંતો કે પંક્તિઓ ટાંકતી વખતે ધ્યાનમાં રાખવું જરૂરી છે કે મૂળ પંક્તિના મર્મથી વિષયાંતર ન થઈ જાય અથવા પંક્તિઓનો અતિરેક ન થાય. ખાલી ને ખાલી અર્થ વિસ્તારમાં એને સંલગ્ન પંક્તિઓ ટાંકવી યોગ્ય નથી અને વધારે પડતી પંક્તિઓ દેવી પણ યોગ્ય નથી. પણ ઘણીવાર આપણે લખતા હોય, માનો કે હું તમને એક પંક્તિ કહું, આળસ એ તો જીવતા માણસની ખબર છે, એને સંલગ્ન જે પંક્તિ હોય આળસની હોય કે કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવાની હોય કે કામ કરે જીતે કાવ્યની હોય, પણ એની જગ્યાએ હું એમ કહું કે હીન જન્મે નવ હીન માનવી હીન કરવે. તો હવે જે વિષય છે એમાં જન્મ કે મૃત્યુની કે કર્મની કાંઈ માહિતી આપેલી નથી, પણ જે વિષય છે અનુરૂપ છે કે શેની છે, આળસ એ જીવતા માણસની ખબર છે. તો અહીંયા સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. તો એકબીજાને સંલગ્ન કરીને તમે મૂકી શકો, પણ વિષયાંતર ન થવું જોઈએ એની ખાસ યાદ તમારે વાત રાખવાની છે. સુંદર રીતે અર્થ વિસ્તાર કરવાની ક્ષમતા કેળવવાનો ઉત્તમ ઉપાય છે વાચન. આની અગાઉ પણ નિબંધ લેખનની અંદર મેં તમને વારંવાર ટકોર કરેલી છે અને આજે પણ એ જ વસ્તુની ટકોર કરું છું કે જેટલું વાંચન ગુજરાતી ભાષાનું વધારે હશે એટલું જ લેખન કૌશલ્ય છે એ વધારે ચોટદાર બનશે. એટલે જેટલું વાંચન જેટલું શબ્દ ભંડોળ હશે તેટલી તમારી લખવાની ગુણવત્તા છે એ વધશે અને સાથે સાથે વાંચનથી તમારો મન અને માઇન્ડ જે છે આપણે કહે ફ્રેશ થઈ જાય. આપણે વાંચીએ ને એટલે થોડુંક આપણને નવા નવા શબ્દો આવડવા લાગે. તો આપણે નિબંધ લેખનમાં પણ વાંચનનું મહત્ત્વ છે, એવી રીતે અર્થ વિસ્તારમાં પણ તમારે ખાસ વાંચન છે એનું મહાવરો વધારવો જોઈએ. પંક્તિના વાંચનનો મહાવરો પણ અર્થ વિસ્તાર કરવામાં મદદરૂપ થઈ શકે. નીચે આવી પંક્તિઓ હોય જે જીવનનું રહસ્ય અને કોઈ સનાતન સત્ય વણાયેલું છે તેવી આવી પંક્તિઓ ખાસ વાંચવી અને તેના શબ્દોથી તમારે પરિચિત થવું જોઈએ અને તેની સાથે સમાન અર્થ ધરાવતી પંક્તિઓ જૂથ પણ કરી શકો જેથી કોઈ અર્થ વિસ્તાર કરવામાં મદદરૂપ નીવડી શકે. એટલે આપણે કોઈ વિચાર વિસ્તાર કે કોઈ અર્થ વિસ્તાર છે એની જ્યારે પંક્તિ લેતા હોય ત્યારે આપણે ખાસ કરીને એને અનુરૂપ બીજી પંક્તિઓ ટાંકવી જોઈએ. આપણે એમ કરીએ, આજ કરશું કાલ કરશું લંબાવો નહીં દાડા, વિચાર કરતા વિઘ્નો વચમાં આવે આડા. હવે એની સાથે તમે આળસને જુઓ કે આપણી આળસ હોય કે આજે કરશું કાલે કરશું અને પછી પરમદી કરશું, એમ દિવસો દિવસો લંબાતા જાય તો વિચાર કરતા કરતા વિઘ્નો ઘણા બધા આવે અને એના કારણે આપણું જે કાર્ય છે આપણી આળસના કારણે આપણે છોડવું પડે. તો આપણે એની સાથે જોડી શકીએ, આળસ છે તો જીવતા માણસની ખબર છે. તો આવી રીતે જે સંલગ્નતા ધરાવતી પંક્તિઓ હોય એને ખાસ તમારે તૈયાર કરવાની હોય છે. માનો કે પૂછાય, કડવા હોય લીમડા પણ શીતળ એની છાંય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાંય. એટલે કે જો લીમડો છે એનો સ્વાદ કેવો છે તો કે કડવો છે, પણ એની છાંયા કેવી છે તો કે ઠંડક આપનારી છે. એવી રીતે બાંધવ હોય અબોલડા, અબોલડા એટલે કે ન બોલતા હોય ત્યારે, એટલે કે બાંધવ એટલે કે ભાઈ જ્યારે ન બોલતા હોય ત્યારે પોતાની સાથે તો એ ઊભા જ હોય, ભલે સુખમાં ન હોય પણ દુઃખમાં તો એ હોય જ. એવી જ રીતે અહીંયા એની સાથેની પંક્તિઓ આપણે કઈ લઈ શકીએ એને સંલગ્ન, તો કે બીજી પંક્તિ લઈ શકીએ કે ડાંગે મારેલા પાણી જુદા થાય નહીં. એટલે કે જે ડાંગ છે આપણે જોઈએ છીએ જેમ બાંબુ આવે વાસ આવે એમ ડાંગ છે, એ જો વચ્ચે રાખી દેવામાં આવે અને પાણી છે એ
જાતું હોય ને વચ્ચે આપણે રાખીએ તો પાણીનો પ્રવાહ છે એ અટકી જતો નથી. એટલે કે જો એવું કહેવાયેલું છે કે ભાઈઓ છે એ ભલે ન બોલતા હોય છતાં પણ મુશ્કેલીના સમયમાં તો બંને સાથે જ હોય છે. એટલે કે બાંધવ હોય અબોલડા છતાં તેની બાઈ. આમ વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારે વાંચનનો મહાવરો કેળવવાનો છે. બધી પંક્તિઓ જ્યાંથી મળે એનું એક આખું તમારે કલેક્શન કરવાનું છે. ધોરણ 10માં પણ અર્થવિસ્તાર પૂછાય છે. તમારી પાસે જેટલું વાંચન અને જેટલું કલેક્શન વધારે હશે એના આધારે તમે અર્થવિસ્તાર કે વિચાર વિસ્તારને વધુ સારી રીતે તમે લખી શકશો. અહીં આપણે વિચાર વિસ્તારનું જે લેખન કૌશલ છે એની અહીં આપણે પૂર્ણ કરીએ છીએ.